જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ। આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે જપમાળાનો ભાવ જોઈશું, પણ તે પહેલા આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે। આપણા શાસ્ત્ર અનુસાર આપણે પ્રભુ સ્મરણ અર્થે જે માળાનો ઉપયોગ કરીએ તેના મણકાની સંખ્યા 108 છે, જેના ઉપરના ભાગે સમરૂ હોય છે। જે માળાનો અંત અને શરૂઆત બંને સ્વરૂપે કાર્ય કરે છે તેને સમરૂ ઉપરાંત બિંદુ, સ્તૂપ કે ગુરુ મણકો પણ કહેવામાં આવે છે। માળાની શરૂઆત આ સમેરૂથી થાય, માળા કરતા કરતા આ સમેરૂ આવે ત્યારે જે તે વખતે ચાલતી માળાનો અંતનો નિર્દેશ કરે છે। જપમાળા તુલસી, રુદ્રાક્ષ, ચંદન વગેરેની બનાવવામાં આવે છે। શાસ્ત્રોમાં ભગવદ્ પ્રાપ્તિને માટે યુગ પ્રમાણે અલગ અલગ ઉપાય છે। સત્યયુગમાં ધ્યાન, ત્રેતાયુગમાં યજ્ઞ, દ્વાપર યુગમાં ભગવાનના અર્ચ વિગ્રહની સેવા, કળિયુગમાં જપ। જપમાળામાં રહેલા 108 મણકા નક્ષત્ર વિજ્ઞાન આધારિત હોય છે। પ્રકૃતિ વિજ્ઞાનની દ્રષ્ટિએ બ્રહ્માંડમાં 27 નક્ષત્રોને માન્યતા આપવામાં આવેલ છે। જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક નક્ષત્રના 4 ચરણ હોય છે। આ નક્ષત્રની સંખ્યાને ચરણની સંખ્યા વડે ગુણવાથી 108 સંખ્યા પ્રાપ્ત થાય છે। આમ 108 સંખ્યા સમગ્ર જગતનું પ્રતિનિધિત્વ કરે છે। આવી માન્યતાને આધારે માળામાં 108 મણકા હોય છે। બ્રહ્માંડમાં સુમેરેનું સ્થાન સર્વોપરી ગણાતું હોય છે, માળામાં પણ સુમેરેનું સ્થાન સર્વોપરી રાખવામાં આવે છે, તેમજ તેનું ઉલ્લંઘન કરવામાં આવતું નથી। પ્રભુના અંગ 12, અલૌકિક સૂર્યના બિંબ 12, આપણું શરીર 5 તત્વનું બનેલું છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, તથા શરીરમાં અંતઃકરણ છે। તે 4 તત્વો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આમ કુલ 9 તત્વો થયા। 9 તત્વથી પ્રભુના દ્વાદશ અંગનું 10 શક્તિઓનું ધ્યાન કરવાનું છે, તેથી 9 ને 12 ગુણતા 108 આવે છે, માટે આપણી જપમાળા 108 છે। બીજું કારણ એ છે કે 12નો અંક ભગવત સ્વરૂપ વાચક છે અને 9નો અંક પૂર્ણતા વાચક છે, તેથી 108 મણકાના જપથી પૂર્ણ પુરુષોત્તમનું હૃદયમાં ધ્યાન થાય છે। શ્રી વલ્લભાથી સતી જે। તો આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ, ફરીથી મળીશું નવા સત્સંગ સાથે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ।